नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। हेलो फ्रेंड, निराली किचन में आपनो स्वागत छे। आज आपणे बनावशुं नास्ता माटे स्पेशल रेसिपी जेनुं नाम छे स्पाइसी वेज आलू रेप। स्पाइसी वेज आलू रेप बनावा माटे अहींया मैं अर्धो कप मेंदो लीधो छे અને એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। હવે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને એક ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ। બધી વસ્તુને મિક્સ કરી દઈએ તો હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશો અને જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવો જ લોટ બાંધી દઈશું। આવી રીતના લોટ બંધાઈ જાય એટલે તરત એમાં થોડું એવું તેલ એડ કરી દઈશું અને એને આપણે હાથની મદદથી લગાવી દઈશું। હવે કોટનનું કપડું ઢાંકી અને 10 મિનિટ માટે લોટને રેસ્ટ માટે મૂકી દઈએ। તો સ્પાઈસી આલુ રેપ બનાવવા માટે એની અંદર ભરવાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈએ અને એને આપણે સારી રીતે સાતરી લઈએ અને હવે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી આદુ અને મરચાની પેસ્ટ એડ કરી દઈએ, એને પણ એકદમ સારી રીતે સાતરી લઈએ। એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમને ઝીણું એવું સમારી અને એડ કરી દઈશું, એ પણ મિક્સ કરી દઈએ। તો હવે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ। તો હવે એક નાની વાટકી જેટલું ઝીણું ખમણેલું ગાજર છે એ પણ એડ કરી દઈએ અને બધી વસ્તુને મિક્સ કરી અને 2-3 મિનિટ માટે આપણે સાતરવા દઈશું। તો બધી વસ્તુ એકદમ સરસ રીતે છતવાઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલી લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને મિક્સ કરી દઈએ। હવે એની અંદર આપણે 2 નંગ બાફેલા બટેટા છે જેને મેં મેશ કરી લીધા છે એને પણ આપણે એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે રોટી બનાવી લઈશું। તો હવે જે આ સ્ટફિંગ છે એને આપણે નાના નાના રોલ બનાવી લઈશું। તો આવી રીતે આપણે એના રોલ બનાવી લઈશું એકદમ સરખા એ વ્યવસ્થિત। તો 10-15 મિનિટ થઈ ગઈ છે, લોટને એકદમ સરસ રીતે કૂણ આવી ગઈ છે। તો આપણે હવે 1 મિનિટ માટે લોટને સારી રીતે મસલી લઈએ। તો આવી રીતના આપણે મીડિયમ સાઈઝનો લુયું બનાવી લેશું। તો લુયાને આપણે લોટની અંદર ડીપ કરી દઈશું સારી રીતે અને હવે આપણે જેવી રીતના રોટલી વણીએ છીએ એવી જ રીતે વણી લેશું। તો આ રોટલી વણાઈ ગઈ છે તો આવી રીતના આપણે બધી જ રોટલી વણીને તૈયાર કરી લઈશું। તો રોટલીને શેકવા માટે અહીંયા મેં એક નોનસ્ટિકની પેનને ગરમ કરવા મૂકી છે। ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રોટલી મૂકી દઈશું અને રોટલીને થોડી થોડી આછી ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે એને શેકવાની છે। તો આવી રીતના નાના નાના બબલ્સ થાય અને આપણે આછી ડિઝાઇન પડી જાય રોટલીને એટલે આપણે એની બીજી બાજુ ફેરવીને પણ શેકી લઈશું અને થોડી થોડી ડિઝાઇન પડે ત્યાં સુધી એને શેકવા દઈશું। તો અહીંયા રોટલી બંને બાજુ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો આવી રીતના આપણે બધી રોટલીને બંને બાજુ શેકી લઈશું। તો અહીંયા આપણે જે શેકેલી રોટલી છે એની ઉપર આપણે જે વિબાનું ચીલી માયોનીઝ આવે છે એ આપણે લગાવી દઈશું રોટલીના વચ્ચેના ભાગમાં। આ ચીલી માયોનીઝ છે એ લગાવી દઈશું। હવે એના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ ને થોડું ઝીણું ખમણેલું રોસેસી છે એને પણ આપણે સ્પ્રેડ કરી દઈશું। હવે એના ઉપર આપણે જે આપણે મસાલાનો રોલ બનાવ્યો હતો એ એવી રીતના મૂકી દઈશું અને પાછું એના ઉપર આપણે થોડું ચીઝ છે એને સ્પ્રેડ કરી દઈએ। ચીઝ સ્પ્રેડ કર્યા બાદ આપણે ઝીણી કાંદાની સ્લાઇસ કરી છે એ પણ આવી રીતના સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે રોટીનું રેપિંગ કરી લેશું। તો પહેલા નીચેનો ભાગ છે એને વાળી લેશું અને પછી સાઈડના ભાગને પણ આવી રીતના વાળી લઈએ, બંને બાજુને રેપિંગ કરી અને આવી રીતના આપણે એને મૂકી દઈશું। તો હવે આવી રીતે બધા રેપરને તૈયાર કરી લઈએ। તો આ રેપરની ઉપર આપણે બટર લગાવી દઈશું અને હવે આ રેપરને આપણે ગ્રીલ મશીન આવે એમાં શેકી લેશું। તો આ ગ્રીલ મશીન છે એની ઉપર આપણે આ રેપર છે એને મૂકી દઈશું અને એને આપણે જ્યાં સુધી થોડી ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન ના પડે ત્યાં સુધી એને શેકવા દઈશું। તો અહીંયા રેપ ઉપર એકદમ સરસ રીતે ડિઝાઇન પડી ગઈ છે તો હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છે ખૂબ જ ટેસ્ટી અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સ્પાઈસી વેજ આલુ રેપ। આ રેસીપી એક વખત અચૂક બનાવજો, ઘરમાં સૌને ભાવે એવી બનશે।
આ રેસિપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મળશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.